નમસ્કાર મિત્રો, વેક્સિન અને હાર્ટ એટેક દરેકના મનમાં ચાલતો અત્યારનો આ મોટો સવાલ છે કે અમે પણ વેક્સિન લીધી છે તો અમને હાર્ટ એટેક આવી શકે ખરા? ભારતમાં 221 કરોડ જેટલા વેક્સિનના ડોઝ અપાયેલા અને તેમાંથી 205 કરોડ ડોઝ તો કોવિડશિલ્ડના હતા. એસ્ટ્રાઝેનેકા કંપની કે જેણે કોવિડશિલ્ડ ડેવલપ કરી તેણે હમણાં સ્વીકાર્યું છે કે 0.01% લોકોને હાર્ટ એટેક થવાની સંભાવના રહે છે. ઘણા બધા એવા રિસર્ચ છે કે વેક્સિનથી હાર્ટ એટેક આવે છે અને ઘણા એવા રિસર્ચ છે કે વેક્સિનથી હાર્ટ એટેક આવવાની સંભાવના એટલી બધી રહેતી નથી. કોવિડ પછી શરીરમાં જે એન્વાયરમેન્ટ સર્જાણું છે તેના કારણે હાર્ટ એટેક આવે છે. પણ મિત્રો, એક સામાન્ય માણસ તરીકે આપણે શું સમજવું કે આપણા પરિવારમાં જે 45 વર્ષથી ઉપરના વડીલો હોય, 50 વર્ષની ઉપરના વડીલો હોય અને જે હાઈ રિસ્ક વડીલો હોય કે જેને હાઇપરટેન્શન હોય, ડાયાબિટીસ હોય, તેવા લોકોએ પીરિયોડિકલી હાર્ટનું ચેકઅપ કરાવવું જોઈએ. અને બીજી વાત એ રહી કે 35 વર્ષથી 40 વર્ષથી નીચેના યુવાનો હોય તેઓએ શું કરવું? ઘણીવાર રિપોર્ટ કરાવે છે તે નોર્મલ રહે છે, તેમ છતાં આપણા ઘણા પરિવારમાં પણ જોઈએ છે કે સાવ બધું નોર્મલ હોય તેવા લોકોને હાર્ટ એટેક આવે છે. તો તેમાં મુખ્ય કારણ છે સ્ટ્રેસ અને લાઇફસ્ટાઈલ. સ્ટ્રેસ અને લાઇફસ્ટાઈલ મેનેજમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. સારી લાઇફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે સારા આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લો, પોતાના જીવનશૈલીમાં શું નાની મોટા પરિવર્તનો કરીએ તેનું યોગ્ય માર્ગદર્શન લ્યો અને જીવનમાં અપનાવો, તો જ તમે આવા નાના મોટા બીમારીથી બચી શકશો. બાકી આવા ન્યૂઝોમાં પોતાનું મન પૂરવીને ચિંતા કરવાની બિલકુલ બાબત નથી. પીરિયોડિકલી મોટે ઉંમરના વ્યક્તિઓએ હાર્ટ ચેકઅપ કરાવવું જોઈએ અને નાના યંગસ્ટરોએ લાઇફસ્ટાઈલ કરેક્ટ કરવી જોઈએ. યોગ પ્રાણાયામથી લઈને જીવનશૈલી સુધારવી જોઈએ જેથી આ દરેક વસ્તુથી આપણે બચી શકીએ. ધન્યવાદ.